નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી. સ્ટાર્ટિંગમાં આપણે માપન, એકમ, ત્યારબાદ એકમ શું છે, મૂળભૂત એકમો, સાધિત એકમો, બરાબર છે? એટલે 2.1 આપણે કમ્પ્લીટ કરેલું આખું, અને 2.2 આપણો પોઈન્ટ કન્ટિન્યુ હતું, બરાબર છે? આમ તો બેઝિકલી એકમના બે પ્રકાર પડતા હોય છે, બરાબર છે? જે આપણે ગઈકાલે જોયા હતા કયા કયા હતા, એક હતું મૂળભૂત, અને જ્યારે બીજું કયું હતું, સાધિત એકમો. કયા? સાધિત. જે ભૌતિક રાશિ એ કોઈ અન્ય ભૌતિક રાશિ પર આધારિત ન હોય, બરાબર છે, એટલે સ્વતંત્ર હોય તો એને કહેવાય મૂળભૂત, અને આધારિત હોય અથવા સંયોજનથી બનતી હોય તો એને કહેવાય સાધિત. હવે આપણે જોવાના છે પૂરક એકમ, બરાબર છે? 2.2 આપણો જે પોઈન્ટ છે એનસીઆરટી બુક્સ ની અંદર, એ હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ, બરાબર છે? તો એની અંદર આપણને જે આપેલું છે કે પૂરક એકમ, તો પૂરક એકમ ની અંદર બે છે, સમતલ કોણ અને ઘન કોણ, બરાબર છે? સમતલ કોણ અને ઘન. તો જેવું નામ છે જનરલી તમને ખબર પડી જવી જોઈએ કે ખૂણો, બરાબર છે? તો ખૂણો કોણ એટલે કે ખૂણો, તો ખૂણો કઈ રીતે બને છે, તો કોઈ પણ જગ્યાએ બે બાજુ ભેગી થાય તો બને છે ખૂણો. દાખલા તરીકે આપણે આ ખૂણાની વાત કરીએ તો આ પ્રકારે જે ખૂણો જે બને છે તેને શું કહેવામાં આવે છે, સમતલ કોણ. શું કહેવાય છે? સમતલ કોણ. કારણ કે આ આખું એક સમતલ જે છે, આ સમતલ, એ સમતલની અંદર આ ખૂણો બનેલો છે, તો એને શું કહેવાય છે, સમતલ કોણ. શું કહેવાય છે? સમતલ કોણ, જેને ડી થીટા વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા આ જે બે આપણને રેખા આપેલી છે, એ રેખા વડે ખૂંટો બને છે, એટલે કે ખૂણો બને છે, એનું કહેવાય છે સમતલ કોણ. અને આ જે છે, દાખલા તરીકે આપણે વાત કરીએ વર્તુળની વાત કરીએ, વ્યાખ્યા પર પછી જઈએ આપણે. સપોઝ કે આ વર્તુળ જે છે, તો વર્તુળના કેન્દ્રથી અહીંયા કોઈ પણ જે ખૂણો આત રહે છે, આ જે ખૂણો બને તેવું બન્યો સમતલ. અને વર્તુળ માટે સૂત્ર છે આપણી પાસે, કે ખૂણો બરાબર ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો મારે આ જે આપણે અહીંયા સૂત્ર જે છે તેના માટે જો આપણે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખવું હોય તો શું કરવું પડશે, ખૂણો એટલે ડી થીટા લખી દો આપણે. ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ, ચાપ એટલે ડીએસ, ડીએસ ડિવાઇડેડ બાય ત્રિજ્યા એટલે આર. તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ ડીએસ ડિવાઇડેડ બાય આર, જે આપણને સમતલ કોણનું સૂત્ર બને છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર આપણે વારંવાર તે યુઝ કરવાનું આવશે કે d થીટા ઇઝ ઇક્વલ ટુ ds ડિવાઇડેડ બાય આર. હવે તમે જોઈ શકો છો કે આ સૂત્ર પરથી, તો વ્યાખ્યા કે વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને, વર્તુળના ચાપ, ઘના ચાપ, અહીંયા આપણે જોઈએ તો આખો આપણો શું થશે, ચાપ, વર્તુળના ચાપ અને ત્રિજ્યા તેનો ગુણોત્તર જે છે તે વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે, ખૂણો, બરાબર છે? તો વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહેવામાં આવે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? એકદમ ઇઝી છે. હવે એ જે આપણે સૂત્ર યુઝ કરવાનું છે તેના માટેની બે કન્ડિશન છે. આ સૂત્ર યુઝ કરવા માટે બે કન્ડિશન હોવી ખૂબ જ જરૂરી છે. કઈ કઈ કન્ડિશન? તો નંબર એક, પહેલી કન્ડિશન તો એ છે કે ખૂણો ખૂબ જ નાનો, ખૂણો ખૂબ જ નાનો એટલે કે નલ્લો. કેવો? નલ્લો. ખૂણો ખૂબ જ નાનો હોવો જરૂરી છે. જો ખૂણો ખૂબ જ નાનો હોય તો જ આપણે આ સૂત્રનો યુઝ કરી શકીશું, અધરવાઇઝ એ સૂત્રનો યુઝ કરી શકીશું નહીં. અને નંબર બે, કે ખૂણાનું માપ, ખૂણાનું માપ રેડિયન માં હોવું જોઈએ. ખૂણાનું માપ રેડિયન માં હોવું જોઈએ. મેં તમને આગળ શીખવાડ્યું છે આપણે મેથેમેટિકલ મેથ્સ ફોર ફિઝિક્સ ના લેક્ચરો, આપણે જે 9 લેક્ચર હતા, 9 કે 10 લેક્ચરો, તેમાં આપણે જોયું હતું કે ડિગ્રી ને રેડિયન માં કઈ રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર છે? તો ખૂણાનું માપ શાની અંદર હોવું જોઈએ, રેડિયન માં. આપ તમને અંદર ડિગ્રી માં ચાલશે નહીં. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ફરીવાર એક વાર આખું જોઈ લઈએ આપણે. પૂરક એકમની અંદર સમતલ કોણ,
બરાબર છે તો સમતલ કોણ કોને કહેવાય તો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા કોણ છે તો વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે સમતલ કોણ કહેવામાં આવે છે તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો ખૂણો એટલે d થીટા ચાપ ds અને r ક્યારે લાગુ પડી શકાય તેના માટે બે કન્ડિશન છે ક્યારે લાગુ પડી શકાય ખૂણો ખૂબ જ નલ્લો કેવો નલ્લો ખૂણો ખૂબ જ નલ્લો હોવો જોઈએ અને બીજું કે ખૂણાનું માપ એકાની અંદર હોવું જોઈએ રેડિયન માપક્રમમાં હોવું જોઈએ કયા માપક્રમમાં રેડિયન માપક્રમમાં હોવું જોઈએ ઓકે ઇઝ ઇટ ક્લિયર નાઉ હવે તે પ્રમાણે આપણે જોવા જઈએ આ તો નોર્મલ ખૂણો આપણો બને બરાબર છે આની વાત કરીએ આપણે તો સમતલ કોણની જગ્યા આવે છે તે ઘનકોણ છે શું છે ઘનકોણ બરાબર તો ગોળાકાર પૃષ્ઠ પરના ક્ષેત્રફળે ગોળાના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને બરાબર છે આની અંદર શું હતું તો કે ભાઈ માત્ર ને માત્ર સપાટી હતી બરાબર ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હતો જ્યારે આની અંદર એક ક્ષેત્રફળે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બરાબર ફોર એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ કે તમે ઉનાળાની અંદર એક મોટું મોટું ફળ વધારે ખાતા હો બરાબર ઘરે ન લાગે ડાયરેક્ટ આપણે બહાર ખાતા હોય કઈ ફળ છે સપોઝ કોઈ મોટું ફળ તરબૂચ વોટરમેલન બરાબર છે તો એ તરબૂચવાળાની દુકાનમાં જ્યારે આપણે જઈએ છીએ તો આપણે જે તરબૂચ ચેક કરીએ તો તરબૂચમાંથી આપણે સારું તરબૂચ આપણને ગોદીને આપે અને એમાંથી પણ એક પીસ કાપીને આપે છે તો એ જે એક પીસ કાપીને આપે છે ને આપણને બરાબર છે તે જે પીસ આપણને કાપીને આપે છે ઉપરથી તો આખો તમે જોવો છો તો ઉપરથી આખો આ શેપ ની અંદર આપણને જોવા મળે છે આ એ ઉપરનો ભાગ છે અને આ એનો નીચેનો ભાગ છે આખો શું છે આ તરબૂચનો પીસ કોનો પીસ તરબૂચનો પીસ તો એ જે તરબૂચના પીસનો ઉપરનો ભાગ થયો એટલે કે એ શું થયું તેનું પૃષ્ઠફળ એટલે કે આ પોર્શન આ જે ભાગ જે છે તે આ ભાગ જે છે એ ભાગે કઈ જગ્યા પર તો કે ભાઈ કેન્દ્ર આગળ કઈ જગ્યાએ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે તેને કહેવાય છે ઘન કોણ શું કહેવામાં આવે છે ઘન કોણ કહેવામાં આવે છે જો કોન્સેપ્ટ ક્લિયર કરવો ખૂબ જ જરૂરી છે બાકી વ્યાખ્યામાં તો કંઈ નથી ને સમાના પ્રમાણે છે કે અહીંયા આપણે શું લીધું ચાપ ત્રિજ્યા તો આની અંદર વિ છે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ કેન્દ્ર આપણ આંતરેલો ખૂણો એટલે ક્ષેત્રફળ ચાપની જગ્યા પર શું આવશે ક્ષેત્રફળ ને ત્રિજ્યાની જગ્યા પર ત્રિજ્યાનો વર્ગ એકદમ સિમ્પલ લોજિક છે ઓકે આનો એકમ જે આપણે રેડિયનમાં લેવાનો છે આનો એકમ લેવાનો છે આપણે ટી રેડિયનમાં સાની અંદર લેવાનો છે ટી રેડિયનમાં આ એકમ આપણે લેવાનો છે ઓકે ફરી એકવાર અથવા તમે અત્યારે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો કે રેઇનકોટ ની મતલબ છત્રી ની સીઝન ચાલે છે તો છત્રી ની અંદર પણ એ આખું ઉપરનું જે ક્ષેત્રફળ છે સપોઝ આપણે વાત કરીએ ઉપરનો આખો આટલો જે પોર્શન છે અહીંયા કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ હશે એને એ પોઈન્ટ આગળ બધા જ એ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ બધા જે આકાર જે છે તે ત્યાં ભેગા થતા હોય છે તો એ કોઈ પણ ચાર આપણે જેના આકાર કે જે છે બરાબર એ ચાર લઈ લઈએ તો 1 2 3 ને 4 અને એ જે ખૂણો બનતો હોય તો એ પણ શું કહેવામાં આવે છે ઘનકોણ કહેવાય શું કહેવાય છે ઘનકોણ કહેવામાં આવે છે તેના સૂત્રની વાત કરીએ આપણે બરાબર છે તો સેમ આવશે d થીટા છે અહીંયા આપણે dA વડે ક્ષેત્રફળને dA વડે ખૂણાને d ઓમેગા વડે તો d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અથવા તો ઘનકોણ લખીએ અત્યારે ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ચાપના છેદમાં ત્રિજ્યા હતું તો અહીંયા આવશે પૃષ્ઠફળ અથવા તો ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ સાંકેતિક સ્વરૂપમાં દર્શાવીએ તો d મેગા ઇઝ ઇક્વલ ટુ dA ડિવાઇડેડ બાય r સ્ક્વેર dA ડિવાઇડેડ બાય r સ્ક્વેર ઓકે અને આનો એકમ આવશે s r એટલે કે ટી રેડિયન બરાબર છે જે પ્રમાણે આની અંદર હતું કે આનો એકમ જે છે એ ફરજિયાતપણે આની અંદર રેડિયનમાં માપવામાં આવે છે શા માપવામાં આવે છે રેડિયનમાં માપવામાં આવે છે તો આ એકમ જે છે શામાં આવશે ટી રેડિયનમાં હવે રેડિયનમાં ડિગ્રીમાં કઈ રીતે ટી રેડિયનમાં ફેરવવાનું છે તે આપણે નેક્સ્ટ દાખલા કરીશું ત્યારે આપણે જોઈ લઈશું ઓકે તો 2.2 આપણો ટોપિક અહીંયા પૂરો થયો પૂરક અને ઘનકોણ સોરી પૂરક એકમોમાં સમતલ કોણ અને ઘનકોણ ગઈકાલે મૂળભૂત એકમો આપણે જોયા હતા સાત આપણા મૂળભૂત એકમો હતા એ સાત એકમો તો ઘણા બધા આપણે બનાવી શકીએ છીએ ત્યાર પછી પૂરક એકમની અંદર સમતલ કોણ અને ઘનકોણ એટલે હવે તમારું પેલું કોષ્ટક કોષ્ટકની
માહિતી આ બે કોષ્ટક છે જો જનરલી કોષ્ટક આપણે જે આપેલા છે એ કોષ્ટક આપણે આખે આખા કોષ્ટક ક્યારે પૂછાશે નહીં એમાંથી નાની નાની વસ્તુઓ પૂછાશે તો ગઈકાલના કોષ્ટકની અંદર આપણે જોયું હતું કે એકમો લીધા હતા તેની સંજ્ઞા લીધી હતી તેના નામ લીધા હતા બરાબર છે વ્યાખ્યાની આપણે કોઈ જરૂર નથી બીજો કોષ્ટક તમને પાછળના પેજ પર એની પણ કોઈ જરૂર નથી નીચે પેરેગ્રાફ છે એ પણ તમે એકવાર રીડ કરશો તો બરાબર પણ એની અંદર એક શબ્દ આવેલો છે પૂર્વગ બરાબર છે તો પૂર્વ એટલે એનો મીનિંગ થશે પહેલા બરાબર છે અને તે જ પ્રમાણે બીજો એક શબ્દ હોય છે પ્રત્યય જે આપણી ચોપડીમાં નથી પણ આવે છે પ્રત્યય એટલે કે પછી અથવા તો પાછળ બરાબર પૂર્વગ પૂર્વક એટલે પહેલા અને તે જ પ્રત્યય પ્રત્યય એટલે પાછળ પણ એમાં જે શબ્દ આપેલો છે માત્ર ને માત્ર પૂર્વક એ શબ્દ આપેલો છે તો પૂર્વક એટલે પહેલા તો આપણે એવા કેટલાક શબ્દો જોવાના જે છે એ શબ્દ જે છે તે મીટરના પહેલા લાગે છે ક્યાં લાગે છે પહેલા દાખલા તરીકે તમે જોવો છો ઘણીવાર કે મીટર જે છે બરાબર છે લંબાઈનો એકમ શું છે મીટર છે લંબાઈ તો લંબાઈનો એકમ તો ભાઈ કેટલો છે આપણને ખબર છે ઘણીવાર આપણે કિલોમીટર લખીએ છીએ ઘણીવાર સેન્ટીમીટર ઘણીવાર મિલીમીટર ઘણીવાર માઇક્રોમીટર બરાબર છે તો આ કિલો સેન્ટી મિલી માઇક્રો આ બધું જે છે એ શું છે પૂર્વક છે શું છે પૂર્વક એ એકમને મોટો પણ બનાવે અને એકમને નાનો પણ બનાવે શું કરે છે એકમને મોટો પણ બનાવે છે અને એકમને નાનો પણ બનાવે છે હવે કયા કયા પૂર્વક જે છે તે એકમને મોટો બનાવે છે અને કયા કયા પૂર્વક જે છે તે એકમને નાનો બનાવે છે તે આપણે જોઈએ તો અહીં આપણને આપેલા છે આ બધા જે એકમો છે બરાબર છે સોરી પૂર્વકો જે છે તે એકમને કેવો બનાવશે મોટો બનાવશે અને અહીંયા જે આપણને આ બધા પૂર્વક આપ્યા છે તે એકમને કેવો બનાવશે નાનો ઓકે ઇઝ ઇટ ક્લિયર બરાબર છે જોઈ લઈએ તો જો 10 ની 18 ઘાત હોય તો એને કહેવાય એક્ઝાક્ટ શું કહેવામાં આવે છે એક્ઝાક્ટ એટલે કે ઈ વડે દર્શાવવામાં આવે છે 10 ની 15 ઘાત હોય તો પેટા પી વડે 10 ની 12 ઘાત હોય તો ટેરા કેપિટલ ટી 10 ની 9 ઘાત હોય તો ગીગા કેપિટલ જી 10 ની 6 ઘાત હોય તો મેગા કેપિટલ એમ 10 ની 3 ઘાત હોય તો કિલો સ્મોલ કે 10 ની 2 ઘાત હોય તો હેક્ટો સ્મોલ એચ અને 10 ની 1 ઘાત હોય તો ડેકા એટલે કે ડી એ વડે તેને દર્શાવવામાં આવે છે જેમાંથી લગભગ લગભગ આપણે કિલો થી પરિચિત છીએ ત્યાર પછી મેગા શબ્દ પણ ઘણીવાર તમે સાંભળેલો હશે અને ગીગા શબ્દ પણ તમે ઘણીવાર આ ત્રણ શબ્દો જે છે તમે ઘણીવાર સાંભળેલા હશે બરાબર છે આ તો બહુ સાંભળેલો હશે પણ તમને યાદ નહીં હોય બરાબર છે આ પણ બહુ સાંભળેલો પણ તમને ખબર નહીં હોય કે એ શબ્દનો મીનિંગ એવો થાય છે કઈ રીતે અમે તેને યુઝ કરીએ પહેલા એ કમ્પર હોવું જોઈએ આપણે કે 10 ની 18 ઘાત એટલે એક્ઝા 15 તો પેટા 12 તો ટેરા 9 તો ગીગા 6 તો મેગા 3 તો કિલો 2 તો હેક્ટો 10 તો ડેકા ઓકે દાખલા તરીકે હવે તમે આ જે વિડિયો જોતા હો એ વિડિયો તમે જોવા માટે શું કરો તો કે નેટ વાપરીએ સર રોજનું તમે 1 અથવા 1.5 જીબી નેટ વાપરો છો બરાબર તો એનો મીનિંગ શું થાય હવે નેટ જે આપણે વાપરીએ છીએ ને 1 જીબી બરાબર છે તો જીનો મીનિંગ થાય છે ગીગા અને બીનો મીનિંગ થાય છે બાઇટ તો એક્ચ્યુઅલી જી આપણે નેટ વાપરીએ છીએ ને એ નેટનો એ એકમ શું છે તો કે બાઇટ છે શું છે બાઇટ બરાબર છે પણ એને આ જે આગળ ગીગા લગાવીએ છીએ એટલે કે 10 ની 9 ઘાત બાઇટ જેટલું નેટ આપણે રોજ વાપરીએ છીએ આ તો કોમન છે બાકી 4-5 જીબી તો ઉડી જતું હોય કોમન બરાબર છે ઓકે તો એ જે છે ગીગા બરાબર છે જીબી નો મીનિંગ શું થાય છે ગીગાબાઇટ શું થાય છે ગીગા ગીગા એટલે કેટલું આવશે 10 ની 9 ઘાત તો 1 ની પાછળ 9 મિંડા કેટલા મિંડા 9 મિંડા સુધી તે યુઝ કરી શકાય છે ઓકે ઇઝ ઇટ ક્લિયર તમને મળે છે કઈ રીતે યુઝ થાય છે તે બરાબર છે તે પ્રમાણે તમે શબ્દ યુઝ કરો છો એમબી એમબી બોલે તો મેગાબાઇટ
બરાબર છે 1 MB નેટ યુઝ થયું તો કેટલું યુઝ થયું તો કે 10 ની 6 ઘાત બાઇટ જેટલું નેટ યુઝ થાય છે બરાબર ભાઈ તમે હાર્ડ ડિસ્ક યુઝ કરતા હો કમ્પ્યુટર ની અંદર બરાબર છે અલગથી પોર્ટેબલ પોઈન્ટ પણ આવે હાર્ડ ડિસ્ક અલગથી મળતી હોય તો એ ટીબી માં હોય સામા હોય છે ટીબી માં તો કે 1 ટીબી અથવા તો 2 ટીબી અથવા તો 3 ટીબી ટીબી માં હોય છે તો ટીબી એટલે ટી નો મીનિંગ શું થશે ટેરા શું થશે ટેરા ઓકે ઇઝ ઇટ ક્લિયર આઈડિયા આવે છે ને અને એવું નથી કે માત્ર માત્ર બાઇટ માં જ વપરાય મીટર માં પણ ચાલશે હો કિલોમીટર ની દાખલા તરીકે આપણે લખીએ ઓકે કે કિલો તો કે સ્મોલ કે આવશે 1 કિલોમીટર તો કિલો એટલે 10 થી 3 ઘાત તો 10 થી 3 ઘાત એટલે કે 1000 મીટર ઓકે તમને મળે છે તો આ બધા જે છે અવયવ એટલે કે પૂર્વકો એ પૂર્વક બધા શું કરે એકમને મોટો બનાવે જ્યારે આ બધા એકમ શું કરે એક એ પૂર્વકો જે છે તે એકમને કેવો બનાવે છે નાનો દાખલા તરીકે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ટુ માઈનસ 2 મીટર ઓકે આ બધા પૂર્વકો 10 થી માઈનસ 18 એટલે એટો 15 એટલે ફેમટો 12 એટલે પિકો 10 થી માઈનસ 9 એટલે નેનો 6 એટલે માઇક્રો 3 માં મિલી 2 માં સેન્ટી અને 1 માં ડેસી ઓકે ઇઝ ઇટ ક્લિયર દાખલા તરીકે મારે આપણે જોઈએ સેન્ટીમીટર 10 થી 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર તો લખી શકું કે 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા તો 1 ના છેદ માં 100 આવશે 100 ઉપર જાય તો 10 થી માઈનસ 2 આવી ગયું 1 સેન્ટીમીટર બરાબર 10 થી માઈનસ 2 મીટર ઇઝ ઇટ ક્લિયર તમને પડે છે આ બધા એકમને કેવો બનાવશે મોટો હું કહું કે 1 કિલોમીટર અને 1 મિલીમીટર તો 1 કિલોમીટર 10 ની પ્લસ 3 1 મિલીમીટર તો 10 ની માઈનસ 3 ઓકે ઇઝ ઇટ ક્લિયર હવે આ જે વસ્તુ તમને ચોપડીમાં ક્યાં જોવા મળશે તો ચોપડીમાં તમને આપણે જે એનસીઆરટી ટેક્સ્ટ બુક જે છે તેની અંદર સૌથી પાછળના પેજ પર જશો તો ત્યારે તમને ઘણી બધી માહિતીઓ બધી આપેલી છે તેની અંદર 203 નંબરના પેજ ઉપર તમને નીચે બે કોષ્ટક આપેલા હશે પૂર્વકો અને પ્રતિકો કરીને એની અંદર તમને આ માહિતી મળી શકે ઓકે તો આજના લેક્ચર પૂરતો આપણે આટલું ઇનફ રાખીએ શું આપણે જોયું પૂરક એકમની અંદર સમતલકોણ અને ઘનકોણ તો આ બે વસ્તુ જે છે એ તમારે લખવાની છે નોટબુકની અંદર સારા અક્ષરે એક એક વાર નોટબુકમાં અને ત્યાર પછી રફ બુકની અંદર બે વાર એ લખવાનું રહેશે અને આ જે બંને કોષ્ટક જે છે તે બંને કોષ્ટકો 5-5 વાર લખવાના રહેશે ઓકે ઇઝ ઇટ ક્લિયર સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આજ પૂરતો આપણે યસ રાખીએ ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે મળીએ ઓકે થેન્ક યુ